માધવનગરના રહીશો ત્રાહીમાં નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ। તકલીફ છે હા તો વાંધો તંત્ર ને હું કેવા માંગો છો માધવનગર માં જે બોલું છું અને આ માધવનગર એટલે મુસ્લિમ ની સોસાયટી છે। અવારનવાર નગરપાલિકામાં ગયા પણ અમને આશ્વાસન આપીને કાઢી મૂકે છે અને જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે બધા દોડે છે કે તમે અમારું ધ્યાન રાખજો। અમે કોઈ પક્ષપાતને જ રાખતા નથી, ભાજપ કે નથી કોંગ્રેસનું, પણ અમારું જે કામ કરે અને અમે લક્ષ આપ્યું છે। છતાં આજે મેં અવારનવાર નગરપાલિકામાં આવીને કીધેલું છે કે ભાઈ આ તમે અમારે સોસાયટીમાં ધ્યાન આપો ધ્યાન આપો, સત્તા ધ્યાન નથી આપતા, તો આનું કારણ શું? તો હવે આ બાબતમાં અમારે આગળ હાલવું છે કે શું કરવી અમને કોઈ ખ્યાલ નથી આવતો કે આ મુસ્લિમ સોસાયટી છે એટલે આ બધી ગંદકી, આ રોડ નવો બનાવ્યો એ ગાબડા પડી ગયા તો એ બધા રૂપિયા જ ખાય છે, અમને બટકૂક નાખી દે એટલે દેખાડવા પૂરતી રાજી કરી દેશે અને પછી કોઈ જવાબ દેતું નથી। તો આનો અર્થ એવો જ છે કે મુસ્લિમ સોસાયટીમાં આ શિહોરની અંદર ત્રાસ છે અને કામ નથી કરવું, બધા હરખા નથી હોતા। મુસ્લિમ સમાજ, મુસ્લિમ સમાજ સેવાભાવી છે, મુસ્લિમ સમાજ બીજા માટે માથા આપી દે છે, બીજા માટે કામે કરે છે, તો પછી શા માટે બધાને દંડ કરવો છે? પાંચ જણા ખરાબ હોય તો પાંચ જણાની વાય આખી સોસાયટીને બદનામ કરવાની છે? જ્યારે મફતનગરની અંદર તમે જુઓ હિન્દુ એરિયાની અંદર ડબલ રોડ થઈ ગયા છે, જે ટેક્સ નથી ભરતા, લાઇટ ડાયરેક્ટ વાપરે છે, શિક્ષણ વેરો નથી ભરતા, અને આ સોસાયટીની અંદર તમામે તમામ વસ્તુ ભરે છે માણસો, અને કાયદેસર અહીંયા નોકરિયાત છે, પછી વેપારી લાઇનના માણસો છે, છતાં અહીંયા ધ્યાન નથી દેવાતું, તો એનો અર્થ શું છે? આ ઉપર તળે રજૂઆત કર્યા સિવાય સૂચકો નથી। અવારનવાર અમે લગભગ 50 વખત ગયા છું ચીફ ઓફિસર પાસે નગરપાલિકામાં, તો કોઈ સાંભળતું નથી, તો એનો અર્થ તો અમારે એક જ સમજવાનું છે ને કે અમે મુસ્લિમ સોસાયટી અમારી છે એટલે જ તે આ ગુનો લાગુ પડે। તો પછી આ બાબત જો તમે ધ્યાન ન દેતા હો તો અમારે કહેવું ક્યાં? હવે અમે ભાવનગર કલેક્ટર ઓફિસે જઈએ, જો આમાંથી તમે અમને નો જવાબ દેતા હો તો ભાવનગર કલેક્ટર નો જવાબ આપે તો અમે ગાંધીનગર જવા તૈયાર છીએ, બાકી અમારા સૌ ખર્ચે બધું તૈયાર છીએ, અને રોડે અમે ધારવી તો અમારા ખર્ચે અમે કરીએ કેમ છીએ, કોઈ રાકાત નથી, પણ આ નગરપાલિકાને જરાક ધ્યાન દેવું જોઈએ કે ભાઈ આ બધો પબ્લિક ઉપરથી ગ્રાન્ટ આવે છે એ ખાઈ જવામાં, અને ઈશ્વર તમને નહીં છોડે કોઈ દે, આ ખર્ચો સોસાયટીની અંદર તમને ગ્રાન્ટ ન આવતી હોય તો અમે આરટીઆઈ કરાવવા માંગીએ છીએ। હવે પછી આ કેસ હું ફાઇનલ કરું છું કે આઈટીઆઈ ઉપરથી ન કરાવો, તેથી હું જપીને નહીં બેહું, અને અમારી સોસાયટી બધી એક જ ગાંઠે છે, નથી કોઈ તબલીગ સુન્ની કે કોઈ, અમે બધા એક જ મોમિન છીએ, એટલે તમે અમને સજા આપો છો, બાકી હવે તમારે કામ કરવું હોય તો કરો, નકર કાંઈ નહીં, બાકી હવે આ તમે અત્યારે આ ફોટા નાખ્યા છે, તમે અમારી સોસાયટીની દશા જુઓ, ગંદકીવાળ અત્યારે મરી ગયા હોય માણસને તો અમારે જણાજો કાઢવો મુશ્કેલ છે, અને અહીંયા તમારે કોઈ દે આટો નથી મારવો, અવારનવાર ફરિયાદ